हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ नागर सोनल, आप सबको हार्दिक स्वागत करू छू। अपने आज गणित गम्मत की अंदर जेम आगे अपने ऊंचू नीचू सौथी ऊंचू और सौथी नीचू अने छे सौथी लांबू अने सौथी टूकू ए जोई रहा छे। हवे आज आपणे नवो टॉपिक छे झाडू अने पातळू। शू झाडू अने शू छे पातळू? हवे ई आपणे बे चोटी आपेली छे, એમ કીધું છે કે જે ઝાડુ હોય ને એનામાં રાઈટ નિશાની મતલબ સાચાની નિશાની અને જે પાતળું છે એમાં આપણે ખોટાની નિશાની કરવાની છે। તો અહીંયા બે ચોટી આપી છે, જે પાતળી ચોટી છે એમાં ખોટાની નિશાની અને જે જાડી ચોટી છે એમાં સાચા નિશાની। એવી જ રીતના તમારે જોવાનું છે, અહીંયા બે રીતે આપી છે, લાલ કલરની છે જાડી છે તો જાડું હોય એમાં સાચું અને પાતળું હોય એમાં ખોટું કરવાનું છે। તો અહીંયા વૃક્ષ છે આ જાડું છે તો ત્યાં સાચું, આ પાતળું વૃક્ષ છે તો ત્યાં ખોટું। ત્યારબાદ અહીંયા મીણબત્તી આપી છે, આ મીણબત્તી પાતળી છે તો ત્યાં ખોટું અને આ જાડી છે તો ત્યાં સાચું। એવી જ રીતના તમે જોતા જાઓ। નીચે આપણને દૂધીનું છે છે ટ્રાપ્યું છે, દૂધી કેવી છે જાડી, તો જાડું હોય ત્યાં સાચાની નિશાની કરવાની છે અને ભીંડો કેવો હોય તો પાતળો તો ત્યાં ખોટાની નિશાની કરવાની છે। તો આ રીતના તીર આપ્યું છે તો જે જાડું તીર છે એમાં સાચાની નિશાની અને પાતળું છે એમાં ખોટાની નિશાની કરવાની છે। હવે ત્યારબાદ સૌથી જાડું અને સૌથી પાતળું, હવે અહીંયા ત્રણ પાણી માટેના કેબા ને બધું આપેલું છે, બેરલ ને બધું, તો સૌથી જાડું હોય એમાં આપણે સાચાની નિશાની, સૌથી પાતળું હોય એમાં ખોટા નિશાની। તો આ સૌથી જાડું છે તો અહીં સાચાની નિશાની કરીશ અને આ સૌથી પાતળું છે તો ત્યાં હું ખોટાની નિશાની કરીશ, વચ્ચે કશું જ કરવાનું છે નહીં। સૌથી જાડું છે એમાં અને સૌથી પાતળું છે એમાં જ આપણે કરવાનું છે। તો એવી જ રીતના નીચે પીછી આપેલી છે, જે સૌથી જાડી હોય એમાં રાઈટ નિશાની અને જે પાતળી હોય એમાં રોંગની નિશાની કરતા જાઓ। નીચે ગુમ આપેલી છે, અહીંયા હાથીનું ને એનું ચિત્ર આપેલું છે, તો હાથી સૌથી જાડો છે અને બકરી છે એ સૌથી પાતળી છે, તો સૌથી જાડામાં રાઈટ નિશાની અને સૌથી પાતળું છે એમાં રોંગની નિશાની કરવાની છે। હવે છે ભારે અને હલકું, ચિત્રનું અવલોકન કરી આપેલા ખાનામાં ભારે હોય એના માટે અવળી નિશાની, જે વજનમાં વધારે હોય એમાં નીચેની સાઈડ એરો કરવાનો છે અને વજનમાં હલકું હોય એમાં આ રીતના ઉપરની તરફ એરો કરવાનો છે। તો વજનમાં હવે આપણને એક ત્રાજુ આપ્યું છે, તો મોટું કદું છે એ વજનમાં ભારે હોય તેમાં નીચેની તરફ એરો છે અને અહીંયા નાનકડું એવું આપ્યું છે, તો એ નારંગી એ કેવું હોય નાનકડું હોય અને વજનમાં પણ હલકું હોય તો એનું ઉપર તરફ એરો, હાથી છે વજનમાં વધારે તો નીચેની તરફ એરો કરવાનો છે, કીડી છે એ હલકી હોય પાતળી હોય અને નીચે એરો ઉપરની તરફ એરો કરવાનો છે, ગણો છે એ વજનમાં વધારે હોય તો એમાં નીચેની તરફ એરો કરવાનો છે, ફૂગો છે એ વજનમાં હલકો હોય તો આ રીતના ઉપરની તરફ એરો કરવાનો છે, પતંગ વજનમાં કેવી હોય હલકી તો નીચેની તરફ એરો કરવાનો છે, પછી ફિરકી છે વજનમાં ભારે હોય તો ઉપરની તરફ એરો કરવાનો છે, શૂઝ વજનમાં વધારે હોય તો નીચે તરફ એરો, પછી અહીંયા સોક્સ આપેલા છે તો એ વજનમાં હલકા હોય તો ઉપરની તરફ એરો, હવે સિક્કો છે દસનો એ વજનમાં ભારે હોય તો નીચે તરફ એરો અને દસની નોટ વજનમાં હલકી હોય તો ઉપરની તરફ એરો કરવાનો છે। એવી જ રીતના પીંછું હલકું હોય તો એરો ઉપરની તરફ અને ઈટ છે વજનમાં ભારે હોય તો નીચેની તરફ એરો, હવે અહીંયા દડો આપ્યો છે તો એ વજનમાં ભારે હોય તો નીચે તરફ એરો અને અહીંયા ફૂલ નું રેકેટ આપવું, ફૂલ આપ્યું છે રેકેટ નું તો એ વજનમાં હલકું હોય તો ઉપર તરફ એરો કરવાનો છે। હવે એવી જ રીતના ચિત્રનું અવલોકન કરી આપેલા ખાનામાં સૌથી ભારે અને સૌથી હલકું, દિવાસળી ની જે કોપું છે દિવાસળી ભરેલું અને પીન આપેલી છે અને પુસ્તક આપેલું છે, તો પુસ્તક સૌથી વધારે વજન વાળી છે તો નીચે તરફ એરો અને પીન સૌથી હલકી છે તો નીચે તરફ ઉપરની તરફ રહેલું છે। હવે અહીંયા અનારસ છે, તરબૂચ છે અને અહીંયા આપણને સ્ટ્રોબેરી આપી છે, તો સ્ટ્રોબેરી સૌથી વજનમાં હલકી હોય તો નીચે તરફ એરો કરો અને તરબૂચ સૌથી ભારે હોય, તરબૂચ સૌથી ભારે હોય નીચે તરફ એરો કરવાનો છે, તરબૂચમાં નીચે તરફ એરો કરો અને સ્ટ્રોબેરીમાં ઉપરની તરફ એરો કરવાનો છે, અહીંયા કંઈ કરવાનું નથી। ત્યારબાદ અહીં મટકું આપેલું છે, આ મટકું સૌથી મોટું છે એટલે વજનમાં વધારે પણ એ જ હોય એટલે સૌથી ભારે છે એટલે અહીંયા નીચેની તરફ એરો કરો, હવે અહીંયા સાવ નાનકડી મટકી આપેલી છે તો એ સૌથી વજનમાં હલકી હોય તો આપણે અહીંયા ઉપરની તરફ એરો કર્યો, હવે એ કરવાનું કઈ
બકરી કાચબા કરતા તો મોટી જ હોય તો એમાં વજન વધારે હોય તો કાચબો છે એ નાનો છે એટલે એનો વજન પણ કેવો હોય ઓછો હોય હલકો હોય એટલે એનો ઉપરની તરફ એરો કરવાનો છે બકરીમાં કશું જ કરવાનું છે નહીં તો આ રીતના પાછાડું પાતળું અને હલકો અને ભારે આ છે એ તમારે વાલીની મદદથી કરતા જવાનું છે અને મે જે રીતે તમને આ વિડિયોમાં કરાવ્યું છે એ જ રીતના તમારે પણ તમારી ભૂખની અંદર ઉતારતા જવાનું છે હવે આગળ પ્રવૃત્તિઓ શિક્ષક વિદ્યાર્થીઓને આંગળા વેત હાથ પગ પગલાની અંદાજિત માપન કરતા શીખવો હવે આ આપણી ત્રણ આંગળીઓનું માપ છે આને કહેવાય વેત આ હોય પાંચ આંગળાનું વેત કહેવાય પછી આ એક કોણીથી અહીંયા આંગળી સુધીનું હાથનું માપ કહેવાય પછી પગ આખી પાણીનો માપ લેવાનું પછી એક એક ડગલાનું માપ લેવાનું આ માપ આપણે શીખવાડ્યું છે એ જ રીતના પછી શિક્ષક વિદ્યાર્થીઓને કંપાસ પટ્ટી અને ફૂટપટ્ટીના માપથી શીખવો હવે આપણે જે ફૂટપટ્ટી હોય એના આધારે માપ લેતા શીખવાનું છે કે આપણા એક વેતનું કેટલું થાય એમાં સ્કેલમાં કેવડો થાય છે એ આપણે જોવાનું રાખવાનું અને પછી હવે નીચે આપણને નાના જે આપ્યા હોય એને સેન્ટીમીટર કહેવાય તો સેન્ટીમીટરનું માપ આપેલું છે જે નજીક નજીકના જે આંકડા છે ને એક બે ત્રણ ચાર પાંચ છ એ પંદર સુધીના એને સેન્ટીમીટરનું માપ કહેવાય તો એક દિવાસળી બાજુમાં રાખવાની અને ઉપર જોવાનું કે એક દિવાસળી કેટલા સેન્ટીમીટરની છે તો એક દિવાસળી ચાર સેન્ટીમીટરની છે આ રીતના હવે અહીંયા નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે તમારે ટેબલનું માપ કીધું છે તો ટેબલની લંબાઈ કેટલી ફીટની છે તો એ ટેબલની લંબાઈ મેં માપેલી છે તો એ 6 વેતની છે તો તમારે અહીંયા લખવાનું છે 6 હવે પુસ્તકની લંબાઈ કીધી છે કેટલા વેતની છે તો કે એ તમારે જોવાનું છે કેટલા વેતની થાય તો કે પુસ્તકની લંબાઈ આ રીતે આપણે માપી અને આડી માપવાની આડી કીધી છે અહીંયા આડી રાખેલી છે જો તો આ રીતના એ અને આ બે વેતની તો પુસ્તક છે એની લંબાઈ બે વેતની છે પછી તમે તમારું માપશો તો તે ત્રણ આવશે પછી પેન્સિલની લંબાઈ કેટલા વેતની છે એક પેન્સિલ લેવાની છે એની કેટલી થાય તો કે તમારું વેત થશે 1.5 વેતનું ત્યાં તમારે તમારું એટલું આવશે પછી વર્ગખંડની લંબાઈ કેટલા પગલાની છે તો કે 22 ડગલાની છે આવી રીતના આપણે એક એક પગ માંડતા જવાનું અને માપવાનું તો વર્ગખંડની 22 ડગલાનું અને ઘરના ઓરડાની લંબાઈ કેટલાની છે તો કે 20 ડગલાની તો ત્યાં લખવાનું છે 20 ડગલા એવી જ રીતના આપણે સદરી ઉપર ઊભા રહી અને આપણા પગલા આ રીતના માપ્યા છે માપતા જવાનું તો ત્યાં લખવાનું છે 10 પગલા પછી મેદાનમાં રહેલા બે ઝાડ વચ્ચેનું અંતર 35 ડગલાનું છે તો ત્યાં 35 પગલા એમ લખવાનું પછી કાળા પાટિયાનું માપ કેટલી પેન્સિલનું છે આ રીતના અહીંયા પેન્સિલ રાખવું જવાનું અને ગણતું જવાનું કેટલું છે તો કે 9 પેન્સિલનું થાય છે હવે ત્યારબાદ પાટલીનું માપ કેટલી પેન્સિલનું છે તો કે આપણે જે બેન્ચીસ ઉપર બેસીએ છીએ એ 7 પેન્સિલનું માપ છે દફતરનું માપ તો કે 3 પેન્સિલની માપનું છે આપણી પેન્સિલ જે હોય એને રાખવાનું માપે 3 પેન્સિલનું છે હવે દફતરનું રમતનું મેદાનના દંડા વડે આપણી પાસે લાકડી જે હોય એના વડે માપવાનું તો કે 32 દંડા મોટા મોટા જે હોય લાકડી એનાથી માપવાનું તો કે 32 દંડા થાય છે તો હવે આ રીતના આપણે માપ કરવાનું છે અને મેં જે રીતના કીધું છે એ રીતના તમારે પણ લખતા જવાનું છે હવે આ તમારે વાંચવાનું છે એમાં જે કહ્યું છે એ રીતના તમારે પ્રવૃત્તિ ઘરે કરતા જવાનું છે તો હવે ચાલો ગૃહ કાર્ય કરીએ એ આપણે આગળના લેક્ચરમાં કરવાની છે તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું.